થરાદમાં આવતીકાલે બીજા ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી. 28 સદસ્યો વાળી નગરપાલિકામાં 12 ભાજપ, કોંગ્રેસના 8 અને અપક્ષના 8 સદસ્યો છે. પ્રથમ ટર્મમાં ભાજપે અપક્ષના ટેકાથી શાસનની ધરા સંભાળી હતી. કોંગ્રેસ આ વખતે મેદાન મારવાની વાતો આવતા ભાજપ થયું દોડતું. કોંગ્રેસ તરફથી જાનકીબેન ઓઝાનું નામ ચર્ચામાં આવતા ભાજપની ઊંઘ ઉડી. નગરપાલિકાની ચૂંટણી આવતા શહેરના રાજકારણમાં જોરદાર ગરમીનો માહોલ. ચૂંટણી પૂર્વે ભાજપના સદસ્યોએ ભાજપ સદસ્યના અપહરણ થયાની નોંધાવી ફરિયાદ. ભાજપ સદસ્ય કાંતાબેન પંડ્યા પોતાએ અપહરણ ન થયાનું આવેદન પત્ર કલેક્ટરને આપતા મામલો ગરમાયો. થરાદમાં વિધાનસભામાં કોંગ્રેસ બનાસકાંઠા સાંસદ ભાજપના થરાદ ના હોવાથી ચૂંટણીમાં અનેક તર્ક વિતર્ક. રિપોર્ટર ભમરાજી વાઘેલા, થરાદ.